વલસાડ રૂરલ પોલીસે 6 જેટલા બાઇક ચોરને ઝડપી પાડ્યા. 6 જેટલા બાઇક ચોરો પાસેથી 22 જેટલી બાઇક રૂરલ પોલીસે રિકવર કરી. છેલ્લા ઘણા સમયથી બાઇક ચોરીના બનાવો વધી ગયા છે, જેને લઈ વલસાડ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વલસાડ રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન રૂરલ પોલીસની ટીમને બાતમી મળી હતી કે વલસાડના વાંકલ ગામ પાસે કેટલાક ઈસમો ચોરીવાળી બાઇકો સાથે છે, જેને લઈ રૂરલ પોલીસની ટીમ દ્વારા રેડ કરવામાં આવતા 6 જેટલા લોકોને ચોરીવાળી 12 જેટલી બાઇકો સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા, તો 2 જેટલી બાઇકો રિકવર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા આરોપીઓ દ્વારા ડુપ્લિકેટ ચાવી બનાવી ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે. સાથે આરોપીઓ દ્વારા વલસાડ રૂરલ ધરમપુર પારડી નાના પોંધા સહિત નવસારી જિલ્લામાં મળી કુલ 14 જેટલા બાઇક ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યા છે. સાથે 12 જેટલી બાઇકો રિકવર કરવામાં આવી છે, તો 2 બાઇકો રિકવર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. સાથે આરોપીઓ દ્વારા હજુ જેટલા ગુનાઓ કરવામાં આવ્યા છે અને કેટલાક લોકો હજુ આ ગેંગમાં સામેલ છે એ અંગે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સત્યરી ન્યૂઝ. બાઇક ચોરીના ગુના વધતા પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબ તરફથી પોલીસને વાહન ચેકિંગ સઘન કરવા માટે અને બાઇક ચોરોને પકડવા માટેની સૂચના આપવામાં આવેલી હતી. એના આધારે વાંકલ 3 રસ્તા અમારી ટીમ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની ટીમ વાહન ચેકિંગમાં હતી. દરમિયાન એએસઆઈ વિક્રમસિંહને બાતમી મળેલી એક જગ્યાએ ચોરીના બાઇક રાખવામાં આવેલ છે. એ આધારે પોલીસે ત્યાં રેડ કરેલી, જે આધારે મુખ્ય આરોપી સંજય સુરેશભાઈ ધોળિયા પટેલ, જેનું લાઇટ રિપેરિંગનું કામ છે, એની જગ્યામાં પાર્ક કરેલા કુલ 12 બાઇક મળી આવેલા. અને પૂછપરછ દરમિયાન આ 12 બાઇક ચોરી કરવામાં એની સાથે બીજા 5 આરોપીઓ સામેલ હતા. આમ કુલ 6 આરોપીઓ આ બાઇક ચોરીની એક ગેંગ સક્રિય હતી, જે ડુપ્લિકેટ ચાવીથી પાર્ક કરેલી બાઇક રાત્રિના સમયે ચોરી કરી લેતા હતા. ત્યારબાદ તપાસ દરમિયાન વધુ 2 બાઇક પણ આ લોકોએ ચોરી કરી હોય, જે નવસારી અને મહારાષ્ટ્ર ખાતે કબજે થયેલી છે. એટલે આમ કુલ 14 ગુના આ લોકોએ આચરેલા હોય એવું તપાસ દરમિયાન જાણવા મળેલ છે. અને આ બાઇક બધી ભેગી કરી અને ક્યાં મોકલવાના હતા અને શું એમની એમો હતી એ બાબતે ડિટેલ માહિતી મેળવવા માટે તપાસ ચાલુ છે. ટોટલ કેટલા આરોપી પકડાયા છે અને આગળ કઈ રીતે તપાસ? ટોટલ 6 આરોપી પકડાયા છે અને કુલ 14 ગુના શોધાયા છે. સ્પોર્ટ બાઇકને ટાર્ગેટ કરવાનું કારણ શું હતું? શું સ્પોર્ટ બાઇકને ટાર્ગેટ કરવાનું કારણ શું હતું? એ તો આર્થિક લાભ મેળવવા માટે જ એમનું ટાર્ગેટ હોય. સર, આગળ કઈ રીતે? એ અલગ અલગ જે જે પોલીસ સ્ટેશનોમાં બાઇક ચોરાયેલા છે, જે જે પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે, એ જે તે પોલીસ સ્ટેશનમાં આરોપીને સોંપીને એની આગળ તપાસ કરવામાં આવશે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. 70.com આઝાદી સમાચારોની.